સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, ઓહ, તમારું બધાનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ તરફથી. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મને ખૂબ આનંદ થાય છે. લેવલ ટુ 12મો અધ્યાય ભાગ બીજો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો એના માટે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં વંદન કરીએ, એમની કૃપા માટે આપણે યાચના કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી તમારી સામે દર્શન કરી રહ્યા છો તમે એના, તો આપણે એમના ચરણોમાં વંદન કરીએ. ભગવાનના શાશ્વત ભક્ત શિલા પ્રભુપાદજીના ચરણમાં વંદન કરીએ. જયા પતાકા સ્વામીજી મહારાજ નામાનિષ્ઠ દાસ પ્રભુના ચરણોમાં આપણે વંદન કરીએ, અને આપણે એમની એમના જેવી ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થાય. ઓમ અજ્ઞાનમ તિમિરાહંદસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુરોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ પદામહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુમ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુમ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સગરજાતમ જગન રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સર્વલલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. હે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિ પ્રિય વાંછા કલ્પતરૂભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગ્રંથા શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત દેશ તારીની. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ એવરીવન. સ્વાગત છે તમારું બધાનું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મારો વોઇસ અને વિડીયો બંને બરાબર છે ને? બરાબર. હરે કૃષ્ણ. આગળ વધીએ. ભક્તિ યોગ ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. અને હરે કૃષ્ણ. ઓકે, ભક્તિ યોગમાં આપણે ગઈકાલે જોઈ લીધું, અર્જુનજી આપણા માટે પ્રશ્ન પૂછ્યો, ભગવાન સાકાર કે નિરાકાર તમે જ કહી દો, બરાબર, જે તમે જ અલ્ટિમેટ ઓથોરિટી છો, તો ભગવાન તમે જ કહો બ્રહ્મની ઉપાસના કરીએ કે સાકાર. અર્જુન છે પોતાનું જે સ્ટેટસ છે બરાબર ને, એ એક જાણવા માંગે છે કે બધું બરાબર તો છે ને, હું તો અત્યાર સુધી કરી રહ્યો છું ત્રિભુજ શ્યામ સુંદર મુરલી મનોહરની ભક્તિ, બરાબર, તો એનું સ્ટેટસ એક વખત સ્પષ્ટ કરવા માંગે છે. ભાવાર્થમાં ઉપાધ્યાય આવું લખે છે. ભગવાન બીજા શ્લોક ની અંદર ક્લિયર કટ આન્સર આપી દે છે, સાકાર ની પૂજા કરીએ એ શ્રેષ્ઠ છે, પરમ સિદ્ધ છે, બરાબર. તો જે લોકો નિરાકાર ની ઉપાસના કરે છે અને ભગવાન પ્રાપ્ત ના થાય, તો ભગવાન કે ના ના એવું નથી, પ્રાપ્ત તો થશે એને, બરાબર, એ પણ એક રસ્તો છે. પણ ભગવાન આગળ કે છે કે ભાઈ એ રસ્તો છે ને એ ખૂબ અઘરો છે, બરાબર, કે એની અંદર ક્લેશ છે, એની અંદર દુઃખ છે, અને દેહધારીઓ માટે એમાં પ્રગતિ સાધવી ખૂબ દુઃખદાયી છે, ખૂબ અઘરું છે. એટલે આપણે બે પ્રકારના ઉપાસકની આપણે કાલે ચર્ચા કરેલી, નિરાકારવાદી, બરાબર, અને બીજું સાકારવાદી, બરાબર. અને પછી ભગવાન આપણને આગળ જે આખા ચેપ્ટરની અંદર જે પ્યોર ડિવોશનલ સર્વિસ, જે શુદ્ધ ભક્ત, બરાબર, કઈ રીતના આપણે ભક્તિમાં આગળ વધવું, એ આપણને ભગવાન 8મા શ્લોકથી આપણને સમજાવે છે. તો તમે બધા મને કયો કે સૌથી ઉપર છે એ ભગવાન કયું આપણને કાલે સમજાવે છે? સૌથી ઉપર કયું છે ભક્તિમાં? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ. પછી આપણે અનન્ય ભક્તિ નથી કરી શકતા, આપણે ભગવાનમાં બુદ્ધિ નથી લગાડી શકતા, ભગવાનમાં ચિત્ત નથી લાગતું, તો ભગવાન શું કહે છે? સાધના ભક્તિ. શ્રવણ કર્મ કરણ સાધના ભક્તિ. શ્રવણ. યસ, શ્રવણ નહીં માતા, એકદમ બી સ્પેસિફિક, બરાબર. અનન્ય ભક્તિ, પછી નીચે સાધના ભક્તિ. સાધના ભક્તિ ની અંદર શ્રવણ આવે છે. ઓકે, એટલે સાધના ભક્તિ. જો આપણે ગઈકાલે જોયું હતું ને, કેમ ભૂલી ગયા તમે? એક જ દિવસ જો સાધના ભક્તિ તમારી સામે સ્લાઇડ છે. ઓકે, તો સાધના ભક્તિ એટલે શું?
આશિષ ભોઈજી બોલો સાધના ભક્તિ એટલે શું શું કરવાનું ભાઈ સાધના ભક્તિ સાધના ભક્તિમાં પ્રભુજી એવું હોય છે કે તમે માળા કરી શકો પછી તમે શ્રવણ ભી કરી શકો કીર્તન ભી કરી શકો ઓકે આ રીતે સાધના ભક્તિ થઈ શકે ઓકે આરતી માતાજી બોલો સાધના ભક્તિ એટલે શું તમે મ્યુટ છો માતાજી તમે મ્યુટ છો પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ અલે ભગવાન તમે મ્યુટ છો માતાજી ઓકે હા હા એટલે ભગવાનની ભક્તિ કરવાની એમાં સવારની આરતી એટેન્ડ કરવાની 16 માળા કરવાની ચાર નિયમો પાળવાના અને હા બસ એ જ ઓકે હજી થોડું મારે હજી થોડું એક સમય વિગ્રહ પૂજા વિગ્રહનું પાલન કરવાનું આપણા ગુરુજીના આદેશોનું પાલન કરવાનું ગુરુજીના આદેશોનું પાલન કરવાનું કોણ બોલી રહ્યો છે વંદિતા માતાજી એકદમ સ્પેસિફિક છે જો સાધના ભક્તિમાં આપણે આ બધું કરીએ તો બરાબર છે તમે કીધું જપ કરીએ મંગળા આરતી કરીએ એ બધા તમે બધાનો જવાબ સાચો છે પણ એ મળશે ક્યાંથી જ્યાં સુધી ગુરુના શરણે નહીં જઈએ તો સાધના ભક્તિ ક્યાંથી મળશે આપણને બરાબર છે એટલે ભગવાન કહે છે કે ભાઈ તું આ ના કરી શકે તો ગુરુના શરણે જા ને વિધિ વિધાન હવે આ પણ નથી થતું તો શું કરશું બોલો ફટાફટ સકામ કર્મ નિષ્કામ કર્મયોગ પણ નથી થતો ભાઈ ભગવાન હું તમને કઈ થોડા ફળ આપી દઉં તમારા માટે હું થોડો કામ કરું મારે બીજા પણ ઘણા બધા કામ સકામ કર્મ તારે જે કરવું એ કર ભગવાન એમ કે છે કે ફળ ની આશક્તિ છોડી દે ઓકે સકામ કર્મ પણ નથી થતો તો શું કરવાનું ધ્યાન ઓકે અને ધ્યાન પણ નથી થતું તો શું કરવું જ્ઞાનોપાર્થ બરાબર છે ઓકે જ્ઞાન ધ્યાન અને ભગવાન જો તમે આ બધી સ્લાઇડો જોતા હશો અને ગઈકાલે પણ તમે સમજી કે આપણને એમ થાય કે જે અષ્ટાંગ યોગ છે એ સૌથી ઊંચો છે આપણને એમ થાય કે ગુફામાં જઈને તપ કરવું એ સૌથી ઊંચી કેટેગરી છે આપણને બધાને એવું હોય ને આપણે તપસ્વીઓથી એટ્રેક્ટ થઈ જાય પણ ભગવાન એ સમજાવી રહ્યા છે જો તમે આ વાંચો જે મારું કર્સર છે કે યોગ સોપાન પર કર્મયોગ છે એ સૌથી આમ તો નીચો છે કર્મયોગ એટલે એ નીચલી કોટીની ભક્તિમાં આવે છે છતાં ભગવાન એમ કહે છે કે ધ્યાન કરતા એ વધારે સારું છે તેનો મતલબ એવો થયો કે ધ્યાનને ભગવાને સૌથી નીચે મૂકેલું છે જેને આપણે એવું માનીએ છીએ કે ભાઈ ધ્યાનમાં બેસી જવું ગુફામાં જતું રહેવું તપ કરવું એ કહેવાય કે ખૂબ સારી વસ્તુ છે શ્રેષ્ઠ વસ્તુ છે પણ ભગવાન એમ કહે છે કે ભાઈ એના કરતા તું છે ને ભાઈ તું ગૃહસ્થાશ્રમમાં રહે અને જે કઈ કામ કરે છે ને એ તું કામ કર ને કર્મ ફળ તું તારા ત્યાગી દે તો એ ધ્યાન કરતા તો એ સારું છે ભગવાન એ રીતના આપણે સમજાવી રહ્યા છે ઓકે એટલે આપણે પ્રગતિશીલ તબક્કાઓ આપણે ગઈકાલે જોઈ લીધા અને હવે અહીંથી જે ભગવાન છે એ આપણને શુદ્ધ ભક્તિના મુદ્દા ઉપર આપણને લઈ આવે છે શુદ્ધ ભક્તિનો મુદ્દો કે ભાઈ મને કેવા ભક્તો પ્રિય છે ભક્તોના ત્રણ લેવલ આપણને આમાં સમજાવવામાં આવશે તો 13મો અને 14મો શ્લોક થી આપણે શરૂઆત કરીએ છીએ આજના સેશનની બેકગ્રાઉન્ડમાં ઓકે મેં ખાલી નયા માતાજીને કોસ્ટ બનાવ્યા છે આજે ઓકે જિજ્ઞેશ દરબારજી તમને પણ કોસ્ટ બનાવી દઉં છું ઓકે તમે જોઈ લેજો સેજ ઓકે અને યસ વી હેવ યાત્રી માતાજી તમને પણ કોસ્ટ જો તમે પણ બેકગ્રાઉન્ડ થોડી વાર ચેક કરજો અને વંદિતા માતાજી થેન્ક યુ આગળ વધીએ 13મો અને 14મો શ્લોક ઓકે કે જે મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો બરાબર ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તું છે ને મારી ઈર્ષા નથી કરતો તું દ્વેષ નથી કરતો શુદ્ધ ભક્તના બધા ગુણો આપણને અહીંથી જાણવા મળશે દ્વેષ નથી કરતો જીવ માત્ર પ્રત્યે દયાળુ છે દ્વેષ નથી કરતો ઇવન એ શત્રુને પણ શત્રુ નથી માનતો પ્રભુપાદજી ભાવાર્થમાં લખે છે અને પ્રભુપાદજી એમાં લખે છે કે ઇવન એને એને કોઈ શત્રુ હોય એને એને કોઈ સાથે શત્રુતા હોય અને કોઈ એનું અહિત કરવા માટે હોય ને તો ભક્ત જે ઉચ્ચ કોટીનો ભક્તો ત્યાં સુધી વિચારે કે ભાઈ એ મારો શત્રુ છે ને તો એ મારા પૂર્વ જન્મોના અથવા આ જન્મોના કર્મોના કારણે એ મારી સાથે આવું વર્તન કરી રહ્યો છે બરાબર તો ભક્ત છે એ દ્વેષ નથી કરતો શત્રુને પણ એ શત્રુ નથી માનતો કારણ કે એ માને છે શ્રીમદ ભાગવતમમાં પણ આવશે 10મો સ્કંદ 14મો અધ્યાય 8મા શ્લોકમાં એમ કે છે કે જ્યારે ભક્ત ઉપર કોઈ દુઃખ પડે ને કોઈ મુસીબત આવે ને તો ભક્ત એવું માને
કે મારા ઠાકોરજીની મારા ઉપર ખૂબ કૃપા છે, મારા કૃષ્ણની મારા ઉપર ખૂબ કૃપા છે, કારણ કે મારા કર્મો તો એટલા અધમ હતા, એટલા કહેવાય કે નીચલી કોટીના મારા કર્મો હતા, ખરાબ કર્મો હતા, કે મારે હજી આનાથી ખૂબ ખરાબ ભોગવવું જોઈએ. પણ ભગવાનની દયા, ભગવાનની કૃપાના કારણે કહેવાય ને કે તલવારનો જે ગા છે એ સોયથી ટળી ગયો છે. ભગવાનના ભક્તો છે એ આવું વિચારતા હોય છે, કોઈથી દ્વેષ નથી કરતા, જીવ માત્ર પ્રત્યે દયાળુ હોય છે. કોઈથી દ્વેષ નથી કરતા તો એ જીવ માત્ર પ્રત્યે દયાળુ જોઈએ, એ બરાબર એક બંને સાથે કનેક્ટિંગ છે. અને બીજું એક એ બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે ભગવાનને જોવે છે, એટલે જીવ માત્ર પ્રત્યે દયાળુ હોય. બરાબર, બધાના મિત્ર હોય છે, જે પોતાને સ્વામી નથી માનતા, બરાબર, સ્વામિત્વની ભાવના નથી, બરાબર, એવું નથી માનતો કે આ બધું મારું છે, મારું મારું મારું, બરાબર, મારું ઘર, મારી પ્રોપર્ટી, મારું બેંક બેલેન્સ, મારી પોઝિશન, મારી ડિગ્રી, બરાબર, નહીં નહીં નહીં. અને બીજું હજી એક એ અર્થ પણ થાય છે સ્વામી નથી માનતો એનું, કે એ પોતાની જાતને શરીર જ નથી માનતો, એ એવું માને છે કે હું તો આત્મા છું. હવે આત્મા છું તો શરીર સાથે જોડાયેલું છે એ બધું એ કઈ સ્વામીત્વની ભાવના છે એ ત્યાગી દે છે. હજી એક અર્થ એવો થાય છે આનો, નિર્મમ કરીને પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, નિર્મમ, કે જે શારીરિક પીડાઓ છે ને એને એ બહુ મહત્વ નથી આપતો. સ્વામિત્વની ભાવના મતલબ કે હું શરીર નથી, હું આત્મા છું, શારીરિક જે કઈ પીડાઓ છે ને એને એ બહુ ઇમ્પોર્ટન્સ નથી આપતો. બરાબર, મિથ્યા અહંકારથી રહિત છે, સ્વામિત્વની ભાવના નથી તો ઓબ્વિયસલી મિથ્યા અહંકારથી રહિત હોય. અને મિથ્યા અહંકાર એટલે શું? અહંકાર બે પ્રકારના છે, બોલો. મિથ્યા અહંકાર એટલે શું? હું ભગવાનનો દાસ છું. હા, એને મિથ્યા અહંકાર કહેવાય ને, હું ભગવાનનો દાસ છું. ના, એને નહીં કહેવાય, એને અહંકાર કહેવાય. ના, ઓપોઝિટ છે. ઓપોઝિટ આપણે ભૌતિક જગતમાં હું કોણ થઈ? હા, ભૌતિક જગત નું ઐશ્વર્ય દેખાવ કરતા એ દંભી માણસ. હું કઈક છું ભાઈ, હું તો ડોક્ટર છું, હું બહુ જ્ઞાની છું, બરાબર, મારી પાસે ખુબ સંપત્તિ છે, તો આ થઈ ગયો મારો મિથ્યા. પણ હું એવું માનું કે નહીં, હું તો ભાઈ કૃષ્ણનો દાસ છું, અને મારી પાસે જે કઈ છે અને મારી જે કઈ લાયકાત છે એ તો મારા ભગવાનની કૃપા છે મારા ઉપર. ખરેખર મારી કોઈ લાયકાત નથી કે હું આ પોઝિશન ઉપર હોય, મારી કોઈ લાયકાત નથી કે હું તમને અત્યારે ઝૂમ ઉપર પ્રીચિંગ કરાવું અને ભગવાનના શબ્દો અને દોહરાવી અને તમને જ્ઞાન આપું, મારી કોઈ લાયકાત નથી, બિલકુલ લાયકાત નથી. બરાબર, તો આ જો આપણે આ રીતના માનીએ અને આવી આપણે ભાવના હોય આપણી, તો એ આપણો સાચો અહંકાર છે. સુખ અને દુઃખ ની અંદર સંભાવ રહે છે, બેલેન્સ હોય છે, સુખ આવે કે દુઃખ આવે, કારણ કે કોઈથી દ્વેષ નથી કરતો, સ્વામિત્વની ભાવના નથી, ઇન્દ્રિયોની કંટ્રોલમાં છે, સુખ અને દુઃખમાં બેલેન્સ છે. આ બધા ટોપિક સમજવા, આ બધા પોઈન્ટ સમજવા બહુ ઈઝી છે, આપણે લેવલ વનમાં પણ આપણે લઈએ જ છીએ. સહિષ્ણુ છે, સહિષ્ણુ એટલે કે બેલેન્સ છે, બરાબર, સહન કરી શકે છે, વિચલિત નથી થતો, નાની નાની મુશ્કેલીઓમાં એ વિચલિત નથી થતો, સદા આત્મ સંતુષ્ટ રહે છે, સંતુષ્ટ છે એ, બરાબર, ભગવત કૃપાથી જે કઈ મળે છે એને એમાં એને સંતોષ છે. અને એ કહેવાય કે ભૌતિક જગતની વસ્તુઓ મેળવવા માટે ખૂબ મહા મહેનત નથી કરતો, અથવા મહાકષ્ટ ભોગવીને કઈ મળતું હોય ને તો એ બહુ એમાં મહેનત નથી કરતો. ઘણા બધા કરતા હોય ને 16 કલાક કામ કરતા હોય, ડે એન્ડ નાઇટ કામ કરતા હોય છે, તો એ આત્મસંતુષ્ટ છે. બરાબર, જીવન નિર્વાહ પૂરતું એને ખપ પૂરતું મળી જાય છે, ઇટ્સ ઓકે, બાકીનો સમય છે એ ભગવાનમાં કાઢે છે. આત્મસંયમી હોય છે. આત્મસંયમીનો અર્થ શું થાય? ફટાફટ બોલો, ફટાફટ. ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખે, ઇન્દ્રિયો પર કંટ્રોલ હોવો જોઈએ. બરાબર, જેને જવાબ આવડતો હોય ને એને તમારે અનમ્યુટ કરીને બોલી જવાનું, એટલે આપણે છે કે સમય એટલો નથી. ઓકે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોવો જોઈએ. બરાબર, ઇન્દ્રિયો આપણે કંટ્રોલ, આપણે ભૌતિક જગતમાં છીએ તો આપણી સતત આપણી ઇન્દ્રિયો ભોગ વિલાસમાં વાસનામાં આપણી ઇન્દ્રિયો લાગેલી છે. બરાબર, કંટ્રોલ રાખવું જોઈએ. ગૃહસ્થાશ્રમ છે ને એ વચ્ચેનો આશ્રમ એટલા માટે છે. આમ ખરેખર જોઈએ ને તો ગૃહસ્થાશ્રમની જરૂર જ નથી. બ્રહ્માચાર્યશ્રમ, સીધું વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, જે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે એ ડાયરેક્ટ સાર્થક થઈ જાય. પણ ગૃહસ્થાશ્રમ શું કામ વચ્ચે મૂકેલો છે? આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા. બરાબર, ઇન્દ્રિયો કંટ્રોલ થઈ જાય અને પછી આપણે તરત વાનપ્રસ્થાશ્રમમાં જઈએ. બરાબર, ઘણા બધા હું પ્રીચર્સને સાંભળતો હોય ને એ એવું સમજાવતો હોય, ગૃહસ્થાશ્રમની ખરેખર જરૂર નથી, ડાયરેક્ટ વાનપ્રસ્થાશ્રમ, ડાયરેક્ટ સંન્યાસાશ્રમ.
બરાબર પણ આપડા થી ના થાય એટલા માટે વચ્ચે એક ગૃહસ્થાશ્રમ એડ કરેલું છે શું કામ કે આપણે આત્મ સંયમી બની શકીએ એટલા માટે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરવી દ્રઢ નિશ્ચય હોવો જોઈએ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સામાન્ય વસ્તુ નથી તમે બધા લેવલ ટુ માં પણ 34 પાર્ટિસિપન્ટ છે અને આજે 12મું ચેપ્ટર ચાલી રહ્યું છે છતાં તમે બધા આવો છો બરાબર તમે તમે બધા દ્રઢ નિશ્ચયથી જોબ કરી રહ્યા છો બધા ઘણા બધા જોબ કરે છે મને એક પ્રભુજીનો ગઈકાલે કોલ હતો તો એને ગઈકાલે 128 માળા કરેલા હું વિચાર કરું 128 મેં આજે સુધી નથી કરેલી ક્યારે એના ઉપર ભગવાનની કૃપા હોય શિલા પ્રભુપાદની કૃપા હોય સંતો મહંતો ના આશીર્વાદ હોય બાકી શક્ય નથી એટલી વખત ખાલી મિકેનિકલ કરવું હોય ને તોય ન થાય 128 માળા મન લગાવીને કરવું એ તો બહુ દૂરની વાત છે બરાબર પણ હું તમને એમ કહું ખાલી તમારે બોલવાનું છે મનમાં તમારે જે વિચારવું એ વિચાર હું તમને એમ કહું તમારે ટીવી જોતા જોતા 128 માળા કરવાની છે તોય ના થાય બોલવું તો પડે ને એટલી વખત એ ખૂબ અઘરી વસ્તુ છે બરાબર દ્રઢ સંકલ્પ દ્રઢ નિશ્ચય ક્યાંથી આવે ભક્તોનો સંગ થાય ને તો આવે બરાબર બીજું દ્રઢ નિશ્ચય પૂર્વક મારામાં મન બુદ્ધિ સ્થિર કરવી મતલબ ખોટી દલીલ થી પ્રભાવિત ના થાય લેવલ વન કરે લેવલ ભગવાન કે દ્રઢ નિશ્ચય પૂર્વક મારામાં મન બુદ્ધિ લાગેલી હોય બરાબર સંપૂર્ણપણે સભાન હોય કે ભગવાન છે એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એક જ છે બીજું કોઈ ભગવાન છે સુપ્રીમ ઓથોરિટી એક જ છે બ્રહ્મ પણ નથી જ્યોતિ પણ નથી પરમાત્મા પણ નથી ભગવાનના બીજા વિસ્તારો પણ નથી ઓનલી કૃષ્ણ ફક્ત કૃષ્ણ છે આટલા એ સભાન હોય એટલો એને દ્રઢ નિશ્ચય હોય આ બધા જે ગુણો છે એ મન બુદ્ધિ જયારે ભગવાનમાં લાગે તો આ બધા ગુણો છે એ બધા ઓટોમેટિક ડેવલપ થાય બરાબર આગળ વધીએ હજી આગળના શ્લોકમાં ભગવાન આ જ વસ્તુ બધી આપણને સમજાવી રહ્યા છે જો અહીંયા મેં તમને જે સમજાવ્યું ને એ અહીંયા ગ્રાફિકલ છે બધું બરાબર તમારી સામે અદ્વેષ્ટા ઈર્ષા નથી કરતું સંતુષ્ટ રહે છે બરાબર ભગવાનની કૃપાથી જે કઈ મળે છે નિર્મમો માલિકીનો કોઈ ભાવ નથી સ્વામિત્વની કોઈ ભાવના નથી દ્રઢ નિશ્ચય છે એનો સહિષ્ણુ છે યત આત્મા બરાબર એટલે આમાં લખેલું છે કે રહસ્યવાદી કારણ કે આધ્યાત્મિક માલિકીની સૂચનાઓમાં સંપૂર્ણ અચ્છા ભગવાનની જે કઈ જે હમણાં આપણે વાત કરી એનો એનો દ્રઢ નિશ્ચય છે યત આત્મા એટલે બરાબર હવે અને બધું ઓકે આ બધું સેમ છે ભગવાનને દયા ઓકે તે વિચારે છે કે ભગવાનની તેના ઉપર દયા છે આપણે જોયું ને કે ભક્ત જયારે ખૂબ દુખી થાય અથવા કોઈ શત્રુ હોય હેરાન થાય તો શું વિચારે તો આ શ્રીમદ ભાગવતમનો રેફરન્સ ને ચર્ચા કરેલી મેં તમને કીધું કે ભક્ત એવું વિચારે કે ભગવાનની દયા છે કેવી રીતના દયા છે તો અહીંયા આપણે વાત કરેલી હમણાં બધું આ સેમ એ લખેલું છે કે મારા એવા કર્મો હતા મારે તો આના કરતા વધારે ભોગવવું જોઈએ બરાબર આના કરતા વધારે મને સજા મળવી જોઈએ પણ એમ મને મળી નથી ફક્ત થોડી જ મળી છે ફક્ત આવો વિચાર બરાબર ઓકે હવે આગળ આપણે 15મા શ્લોકમાં આગળ વધીએ તો શું કહે છે કે જે કોઈને કષ્ટ આપતો નથી કોઈને કષ્ટ ના આપે કારણ કે હમણાં આપણે આગળ જોયું કે જીવ માત્ર પ્રત્યે દયાળુ છે એટલે કોઈને કષ્ટ ના આપે બધાના હૃદયમાં એ પરમાત્મા સ્વરૂપે ભગવાન જોવે છે તો કોઈને કષ્ટ ના આપે જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી આપણે તો તરત અસ્વસ્થ થઈ જાય આપણને તો નફો થાય તો પણ આપણે ગેલમાં આવી જઈએ જો નુકસાન થાય તો આપણે ડિપ્રેશનમાં જતા રહીએ આપણે કંઈક ભૌતિક વસ્તુ કંઈ મેળવવી હોય અને એ ના મળે તો આપણે તરત ડિપ્રેશનમાં જતા રહીએ બરાબર આપણે આપણા આપણા ઘરની અંદર કોઈ એવી વ્યક્તિ હોય કે જે તમે કયો એવું ના કરે તો તરત આપણે કહેવાય અસ્વસ્થ થઈ જાય હું કહું એમ કેમ નથી કરતા આ લોકો સ્વામિત્વની ભાવના માનની ભાવના બરાબર આપણે 16મા અધ્યાયમાં લેવલ 1માં ભણી ગયા હતા દેવી ગુણો અસુરી ગુણો આજે જ મેં સવારે લીધું બરાબર તો એમાં પણ આ બધા ગુણોની ચર્ચાઓ કરવામાં આવે છે ભગવાન એમાં પણ કહે છે બરાબર તો અન્ય કોઈના કારણે અસ્વસ્થ નથી થતો બરાબર બીજા ખૂબ પ્રયત્ન કરે એને હેરાન કરવાનો ગુસ્સે કરવાનો આના ઉદાહરણ આપણે કયા કયા લઈ શકીએ આપણે લેવલ 1માં આપણે સ્ટોરીઓ જે ભાગવતમની લઈએ છીએ તો
ક્રોધિત કરવાની કોશિશ કરે છતાં ક્રોધિત ના થાય એ બરાબર એવા કોઈ નામ આપી શકશો તમે મને? હરિદાસ બરાબર. એટલે આ ત્રણ આપણે જે સ્ટોરી જોઈએ છીએ, અમરીશ મહારાજ, પછી પ્રહલાદ મહારાજ અને હરિદાસ ઠાકુર, બરાબર, આનું એક્ઝામ્પલ છે. બરાબર, સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવ યુક્ત રહે છે, એકદમ બેલેન્સ હોય. સુખ હોય કે દુઃખ હોય, ભય હોય કે, આપણને તો સતત ભય હોય છે, મૃત્યુનું ભય હોય છે, બેંક બેલેન્સનું ભય હોય છે, સંબંધોનું ટેન્શન હોય છે, જોબનું ટેન્શન હોય છે, વ્યવસાયનું ટેન્શન હોય છે, સતત આપણને ફ્યુચરની ચિંતા હોય છે. આપણે ખબર જ નથી કે આપણે આજ રાત્રે સૂઈએ અને કાલ સવારે ઉઠીશું કે નહીં, પણ છતાં આપણને ચિંતા છે આગળના, કહેવાય ને કે 20-25-50 બરાબર આગળની 2-4-5 પેઢીઓ બરાબર ખૂબ ભેગું કરી રાખે, ખૂબ ભેગું કરી રાખે, ખૂબ ચિંતા છે આપણને. બરાબર, તો ભય તથા ચિંતામાં સંભાવ યુક્ત હોય ને તો ભગવાન કહે છે કે આવો ભક્ત મને બહુ પ્રિય છે. જો ભગવાન 12મા અધ્યાયની અંદર એને ભક્ત કેવો પ્રિય છે, ઘણા બધા એમ કે ભાઈ તમારી જે ભગવદ્ ગીતા યથારૂપ છે ને એમાં નકરું તમે ભક્તિ વિશે જ વાત કરી રહ્યા છો બધા શ્લોકની અંદર, પણ ભગવાન એ વારંવાર કે છે એને કોણ પ્રિય છે. ભગવાન વારંવાર કે છે પૂર્ણ પુરુષોત્તમ કોણ છે, બધું ઉત્પન્ન કોણ કરે છે, તો ભગવાનને પ્રિય છે એવું કેમ ના બને? આખી ભગવદ્ ગીતાનું જે સાર છે એ ભક્તિ છે, ભક્તિમય સેવા છે. એટલે પ્રભુપાદ છે દરેક શ્લોકની અંદર આપે છે. બરાબર, ભૌતિકતાવાદી હોય, કર્મી માણસો હોય, તો ઇન્દ્રિય તૃપ્તિ માટે અથવા શરીર સુખ માટે કઈ વસ્તુ મેળવે તો એ તરત રાજી થઈ જાય. બરાબર, મેળવે એટલે રાજી થઈ જાય, ધારો કે 2 BHK નો ફ્લેટ હોય તો રાજી થઈ જાય, પણ જયારે બાજુમાં પેન્ટ હાઉસ જોવે બરાબર 5 BHK નો, તરત ઈર્ષા થાય, તરત દુખી પણ થઈ જાય. તો ભક્તો છે એને આવા ગુણ નથી, કારણ કે કૃષ્ણ ભાવનામૃતમાં રહેવાથી દુનિયાવી જે કઈ ઈચ્છાઓ છે, ભૌતિક જે ઈચ્છાઓ છે, જે કઈ સંજોગો છે, એને વિચલિત ના કરી શકે. અહીંયા આપણે આ જે ઘટના છે એ આપણે લેતા હોય છે લેવલ 1 માં. કઈ ઘટના છે આ? રુદ્રગીતા. કોણ બોલ્યું? ચિત્રકેતુ મહારાજ. ચિત્ર બોલી પૂનમ માતાજી. યસ માતાજી, સાચા છો. ચિત્રકેતુ મહારાજ ની ઘટના છે. છેલ્લે આપણે તમારી પાસે આ ઘટનાની ચર્ચા કરાવીશું, સમય વધશે તો. અત્યારે આપણે પેલા ચેપ્ટર ને ન્યાય આપી દઈએ. બરાબર, તમને લેવલ 1 ની આ કથા એ યાદ છે કે નહીં એ આપણે જોવું છે, એટલે તમે યાદ કરી રાખજો ચિત્રકેતુ મહારાજ ની ઘટના. બરાબર, તો બીજાને તકલીફ ના પહોંચાડે. જો અહીંયા પ્રહલાદ મહારાજ ની ઘટના છે, બીજાથી પ્રભાવિત ના થાય. પ્રહલાદ મહારાજ થી બેસ્ટ એક્ઝામ્પલ કયું આપણે લઈ શકીએ? કેટલા બધા એના પોતાના પિતાજી છે એને હેરાન કરે છે, બરાબર, સાપ મૂકી દે છે, પહાડ ઉપરથી ઘા કરી દે છે, એની પોતાની જે ફઈ હોય છે બરાબર એને ખોળામાં લઈને બેસી જાય છે. હોલિકા દહન આપણે બધા કરીએ છીએ. બરાબર, તો કારણ કે ભક્ત હંમેશા કૃષ્ણ ભાવનામૃતમાં તલીન રહે છે, ભૌતિક સંજોગો તેને ખસેડી શકતા નથી. હમણાં આપણે ચર્ચા કરી રહી છે આવો તબક્કો ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રહલાદ મહારાજ ની અંદર આવી બધી શક્તિઓ ક્યાંથી પ્રાપ્ત થઈ? અગ્નિમાં બેસે છતાં એ બળી ના જાય, બરાબર, ક્યાંથી આ બધી શક્તિઓ પ્રાપ્ત થાય છે? ફક્ત અને ફક્ત ભગવાનની કૃપા છે. બરાબર, બીજાને અસર નથી કરતું. આવા ભક્ત દ્વારા કોઈને પણ ચિંતા, મુશ્કેલી, ભય અથવા અસંતોષમાં મૂકવામાં નથી આવતું, કારણ કે ભક્ત છે દરેક પ્રત્યે દયાળુ હોય છે. ઓકે, આ 15મા શ્લોકને કનેક્ટિંગ સ્લાઇડ હતી. હવે આપણે 16મો શ્લોક જોઈએ. હજી ભગવાન એમાં ભક્તના ગુણો સમજાવી રહ્યા છે કે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત રહેતો નથી. સામાન્ય ઘટનાક્રમ એટલે આપણે બધા કેમ સામાન્ય ઘટનાક્રમ ઉપર આપણે બધા અવલંબિત છીએ? પૈસા માટે આપણે ખૂબ સંઘર્ષ બધા કરીએ જ છીએ, અને સવારથી લઈને રાત સુધી સતત પૈસા 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 પૈસા. પણ ભક્ત છે એ આવા સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી. બરાબર, ખપ પૂરતું જેટલું મળે બાકીનો બધો સમય છે એ ભગવાન, કારણ કે ભક્ત છે એને ભગવાનના એક એક શબ્દ ઉપર વિશ્વાસ છે. ભક્તને 9મા અધ્યાયના 22મા શ્લોક ઉપર એને સંપૂર્ણપણે શ્રદ્ધા છે. કયો શ્લોક છે? 9મા અધ્યાયનો 22મો શ્લોક. પ્રભુજી, LIC શ્લોક. યસ, કોણ બોલ્યું એ? હરે કૃષ્ણ.
લીના માતાજી એલઆઈસી શ્લોક કહેવાય છે કોઈને આવડે છે એ શ્લોક પૂનમ માતાજીને આવડે છે ને બોલો પૂનમ અનન્યાસ ચિંતયંતો માં યે જના પર્યુપાશતે તેશાન નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ યોગક્ષેમ વહામ્યહમ આનો અનુવાદ કોને આવડે છે શ્લોક તો સુંદર આવડે છે તમને માતાજી ખૂબ સરસ થેન્ક યુ દીપક સત્વારાજી બોલો અનન્યાસ ચિંતયંતો માં જે શ્લોક છે એમાં ભગવાન શું કહેવા માંગે છે હું બોલો પ્રભુજી તમારે નથી બોલવું દીપકજી ના બોલે તો તમારી પાસે આવું છું દીપકજી નથી મારી સાથે આ બોલા લીધા છે ચલો શોભા માતાજી હવે તમે બોલી જાઓ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું ચિંતન કરે છે તેમની જરૂરિયાતોની પૂર્તિ હું કરું છું અને તેમનું રક્ષણ કરું છું વેરી ગુડ ખૂબ સરસ અનન્ય ભાવે એટલે કેવો ભાવ હોય અતુલા માતાજી કઈ ઉદ્દેશ ના હોય એની પાસેથી કઈ લેવાનું કોઈની પાસેથી એની જોડેથી હા હું એ જ કહી દીધી કે અપેક્ષા ના હોય જન્મની પહેલા અને જન્મ પછી પણ મૃત્યુ પછી પણ જે સહાયરૂપ થાય છે એ અનન્ય ભાવ એને કહેવાય ઓકે તો આપણે કોઈ બીજા દેવી દેવતાઓને પણ એ જ રીતના પૂછીએ કે આપણે માં કઈ ભાવ નથી તો ચાલે ને અનન્ય ભાવ એટલે તો અનન્ય ભક્તિ એટલે શું છે અનન્ય ચિંતા માત્ર એક કૃષ્ણ ભગવાનની કૃષ્ણ ભગવાનની ભક્તિ સવારે હું ઠાકોરજીને ભોગ લગાડી દઉં અને બપોરે પાછા અમારા કુળદેવીની ખૂબ સરસ મજાની સાધના કરું સાંજે મહાદેવના મંદિરે જઈને ખૂબ ત્યાં જઈને બેસીને જપ કરું સાંજે આવીને પાછું ઠાકોરજીને ભોગ લગાડી દઉં તો ચાલે કે નહીં ના ચાલે બધું વેચાઈ જાય અનન્યાસ ચિંતયંતો માં આ લેવલ આપણામાં આવવું જોઈએ ભગવાનની અનન્ય ભક્તિ થવી જોઈએ જો બાકી બધા પૂજનીય છે બધા રિસ્પેક્ટેબલ છે બધાને જઈને આપણે નમન કરવાના છે પણ ભક્તિ કોની કરવાની છે જપ કોનો કરવાનો છે બરાબર અને કનેક્શન કોની સાથે કેળવવાનું છે એ કૃષ્ણ છે અનન્ય ભક્તિ છે બરાબર છે એવું નથી કે આપણે બીજા મંદિરે જાય જ નહીં અને ત્યાં દર્શન જ ના કર્યું નહીં નહીં ચારધામ જવાનું બદ્રીનાથ જવાનું કેદારનાથ જવાનું બધે જવાનું સોમનાથ જવાનું બધે જવાનું દંડવત પ્રણામ કરવાના અને હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે બીજા દેવી દેવતાઓના મંદિરમાં જાઓ શિવજીના મંદિરમાં જાઓ ને દંડવત પ્રણામ કરીને શું કહેવાનું ખબર છે વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો કારણ કે સૌથી મોટા વૈષ્ણવ છે સૌથી મોટા વૈષ્ણવ છે શિવજી સૌથી મોટા વૈષ્ણવ નામ યથાસંભો તો શિવજીને દંડવત પ્રણામ કરી અને આ શ્લોક બોલવા કે તમારા જેવા મોટા વૈષ્ણવ તો શિવજી કોઈ છે નહીં બરાબર તમે મારો હાથ પકડી અને તમે જેમ સતત કૈલાસ પર્વત ઉપર અમારા કૃષ્ણના નામની અંદર લઈને રહો છો તો મને પણ એવી ભક્તિ આપો દેવી દેવતાઓને પણ જયારે દંડવત પ્રણામ કરો આપણા કુળદેવી હોય આપણે એમને પણ નમન કરીએ વંદન કરીએ તો એમને પણ એમની પાસે માગવાનું તો આ જ એમની પાસે પણ વાંછા કલ્પતરુ કરવાનું કહેવાનું કે જેવી રીતના તમે મારા ઠાકોરજીની સેવામાં તમે લાગેલા છો તમને બધાને કંઈક કંઈક કામ સોંપેલા છે દેવી દેવતાઓ છે ભગવાન અધિકારીઓ છે તો તમે જેવી રીતના મારા ઠાકોરજીની સેવામાં લાગેલા છો આવી જ સેવા હું કરી શકું મને એવી શક્તિ આપો તમે બરાબર તો આ આપણને આપણે ખ્યાલ હોવો જોઈએ મંદિરમાં જઈએ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી આપણો કહેવાય ને કે નજરિયો ચેન્જ થવો જોઈએ તો ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવી પડે એ બહુ મહત્વનું છે ખાલી વાંચી લઈએ શ્લોક બોલી જઈએ એટલું એટલાથી પૂરતું નથી પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવી પડે પછી ભગવાન આગળ કહે છે કે જે પવિત્ર છે પવિત્ર મન વાણી અને કર્મથી પવિત્ર હોય આપણે બધાને ખબર છે સવારે ઉઠીએ બે વખત સ્નાન કરવું જોઈએ વહેલા ઉઠવું જોઈએ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું જપ કરવાના ચાર નિયમો બરાબર બાહ્ય આભ્યંતર સૂચિની આપણે વાત થઈ હતી તો બહુ સિમ્પલ છે ડિટેલમાં નથી જતો પછી નિપુણ છે મારો ભક્ત છે નિપુણ છે એવું નથી કે મારો ભક્ત છે સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી શું કામ તો કે ભાઈ નિપુણ નથી એને કઈ આવડતું જ નથી આવડે તો એ કઈક કરે ને ભગવાન કે નહીં નહીં મારો ભક્ત છે નિપુણ છે હોશિયાર હોય છે દક્ષ હોય છે બરાબર બીજાને જ્ઞાન આપવામાં એ હોશિયાર હોય છે બીજાને એ ડિફીટ કરી શકે છે મારો ભક્ત છે એ જ્ઞાન યોગમાં પણ પાવર દો છે કારણ કે ભગવાન આપણને કહે છે સાતમા ચેપ્ટરના છેલ્લા શ્લોકમાં કે જે લોકો ભક્તિ યોગને અનુસરે ને
એને વેદાધ્યયનથી મળતા ફળો, દાનથી મળતા ફળો, યજ્ઞથી મળતા ફળો બધા ભગવાન કે હું એને આપું છું. તો કૃષ્ણ ભાવનામૃતમાં જેટલા ભક્તો છે બરાબર, તો એની સામે જયારે કોઈ માયાવાદી આવે તો એને તરત બધા રેફરન્સ આપીને ડિફીટ કરી દે. દક્ષ છે, નિપુણ છે, ચિંતા રહિત છે, ક્યારે કોઈનો પક્ષ જ ના લે, ચિંતા રહિત છે. કારણ કે એનું એક જ કામ છે, ભગવાનની સેવા કરવી. સમસ્ત દુઃખોથી મુક્ત છે, દુઃખોથી મુક્ત છે. શું કામ? તો કે દ્વેત ભાવ નથી એનામાં, સ્વામિત્વની ભાવના નથી. તો દુઃખ ક્યાંથી હોવાના? સ્વામિત્વની ભાવના નથી. પોતે માને છે કે ભાઈ હું શરીર જ નથી, હું તો આત્મા છું બરાબર. કોઈ ફળ માટે પ્રયાસ નથી કરતો, કોઈ ફળ એવી કોઈ ભૌતિક વસ્તુઓ મેળવવા માટે એના પ્રયત્ન નથી રહેતા. ઇવન ભક્તિમાં જે કઈ બાધારૂપ હોય ને અથવા ભક્તિના સિદ્ધાંતોથી જે કઈ વિરુદ્ધ હોય ને એની ક્યારે કામના નથી કરતો. મોટી મોટી ઇમારતો બનાવવામાં સતત એ વ્યસ્ત નથી રહેતો બરાબર, પોતાનો સમય પોતાની શક્તિ એમાં વેડફતો નથી. પણ હા, મંદિર બનાવવાનું હોય તો એ 100% પ્રયત્ન કરે છે. કારણ કે ઠાકોરજી માટે છે ને બરાબર, કૃષ્ણ પ્રત્યાર્થ છે, તો એનામાં એ જરૂરથી એ ધ્યાન આપે છે. આ તમારી સામે પિક્ચર છે, એ કઈ ઘટના છે? પ્રભુજી, બિલ્વ ઠાકોર, બિલ્વ મંગલ ઠાકોર, સુદામાજીના પત્ની એમને શ્રી કૃષ્ણ પાસે જવા માટે પ્રેરે છે. કોણ બોલે છે? કોણ બોલે? પૂનમ માતાજી બોલ્યા ને? તમને તમને આ છે ને લેવલ વન નું અહીંયા રિવિઝન થતું જાય છે, જે જે પિક્ચર્સ કોટ કરેલા છે સાથે સાથે. કારણ કે જો અહીંયા લખેલું છે, સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત નથી. કોને લાગુ પડે? સુદામાજીને લાગુ પડે, કઈ લેવા દેવું નથી બરાબર. દ્વારકાધીશ જેવા દ્વારકાધીશ, 14 લોકના અધિપતિ, અસંખ્ય બ્રહ્માંડના માલિક કૃષ્ણ એના મિત્ર છે. તમે વિચારતા કરો, આપણો મિત્ર ધારાસભ્ય હોય ને તો આપણે વારંવાર ફોન કરી, જો ને ભાઈ મારા છોકરાનું એડમિશન નું કઈક જોઈ લે ને ભાઈ, કઈક મુશ્કેલી હોય તો તરત આપણે એને વારંવાર ફોન કરી, કેટલી બધી ગિફ્ટો લઈને જાય એને બરાબર, કેટલું બધું એને પ્રસન્ન કરવાની કોશિશ કરે. શું કામ? આપણો સ્વાર્થ છે? આ તો ભગવાનના મિત્ર છે, ભગવાન એના મિત્ર છે. છતાં સુદામાજી કહે છે કે નહીં, મારે એની પાસે કોઈ અપેક્ષા નથી, હું ખાલી એમની ભક્તિ કરું છું, બાકી મારે એની પાસેથી કઈ નથી જોતું. ભગવાનના ભક્તો આવા છે બરાબર. ભાગવતમ વાંચો ને તો તમને હજી ભક્તિના જે ગુણો છે, ભક્તના જે ગુણો છે એ તમને ડિટેલમાં જોવા મળે છે. 17મા શ્લોકમાં જે ભગવાન આપણને સમજાવે છે કે જે કદી હર્ષ પામતો નથી, પ્રમોશન મળી ગયું એટલે ખૂબ ખુશ થઈ જાય, પાર્ટી એન્જોય, કઈ હર્ષ પામતો નથી. બિઝનેસમાં ખૂબ નફો થઈ ગયો, કઈ લેવા દેવા નથી બરાબર. દુનિયાવી લાભથી કઈ સફળતા મળે, કઈ કેરિયરમાં કઈ ગ્રોથ મળી જાય, ઠીક છે, એમાં કઈ મારા કર્મો મુજબ મને મળી રહ્યું છે, બાકી મારું કામ છે ભગવાનની સેવા કરવી. પણ ભગવાનની સેવા માટે જરૂર એનો અર્થ થાય છે. મંદિરે જાય છે અને સારી સેવા એને મળે છે, ખૂબ ખુશ થાય છે કે આજે તો મને પ્રસાદ વિતરણની સેવા મળી, આજે તો મને સવારથી સાંજ સુધી મને સેવા કરવાનો મોકો મળ્યો બરાબર, ખૂબ એને આનંદ થાય છે. એટલે ભગવાન માટે હર્ષ થાય છે. પછી કદી શોક કરતો નથી, નફો થાય કે નુકસાન થાય બરાબર, તો એને કઈ નથી. ઈચ્છિત વસ્તુ એને ના મળે, ભૌતિક વસ્તુ કઈ ના મળે, તો એને કઈ શોક નથી, એને કઈ કહેવાય ને એના માટે દુઃખ નથી. બટ ભગવાનની સેવા માટે એને જરૂર શોક થાય છે. મંદિરે જાય છે અને એ સેવા નથી કરી શકતો, જરૂર શોક થાય. જો ઘણા બધા ભક્તો હોય, મંગળા આરતી એક દિવસ એને લેટ થયું હોય ને, મંગળા આરતી એ ના કરી શકે ને, તો એને ખૂબ દુઃખ થાય બરાબર. અને બપોરે એ ઉપવાસ કરી નાખે, નહીં આજે જમવાનું નથી, કેમ આ શરીર ઉઠ્યું નહીં, ઉઠવું જોઈએ. નીંદર બહુ ગમતી હતી ને સવારમાં, ચલો આજે જમવાનું જ નથી આપવું, તને કમ્પ્લીટ ઉપવાસ કરો, ખાલી સાંજે છે. બહુ બધા આવા ભક્તો છે, મેં જોયા છે બરાબર. મંગળા આરતી અટેન્ડ ના થાય, 16 માળા ના થાય ત્યાં સુધી ઘણા બધા જમતા બરાબર. તો શોક પણ ભગવાનની સેવા માટે જરૂર ને દુઃખ થાય કે આજે 16 માળા ના થાય મારાથી, આજે મારાથી ઉઠાણું નહીં, આજે મારાથી મંગળા આરતી ના થઈ, આજે મારાથી ભગવાનને ભોગ ના લગાવ, આજે મારા ભગવાન એ ભૂખ્યા હશે. અમે બધા ફરવા તો નીકળી ગયા છીએ પણ મારા ઠાકોરજી ઘરે એકલા છે, ભૂખ્યા હશે. એમના ઠાકોરજી માટે જરૂર શોક થાય પણ ભૌતિક વસ્તુઓ માટે શોક થતો નથી. જે પશ્ચાતાપ કરતો નથી, પછતાવો ના થાય, એવું કોઈ કામ જ નથી કરતો કે એને પછતાવો થાય બરાબર છે. પછી કશું ઈચ્છતો નથી, એને કઈ ઈચ્છા નથી, દુનિયાવી કોઈ ઈચ્છાઓ નથી. જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરી દે છે. શુભ, ગંગામાં જઈને સ્નાન કરી અને બધા પાપો છે એ નાશ થઈ જાય. ઘણા બધા હરિદ્વાર વારંવાર જાય, શું કામ? તો કે ન્યા જાય તો કે પાપ બધા ધોવાય છે, પછી પાછા આવીને પાછા નવા પાપ કરવાને ચાલુ,
શરૂઆત કરે વળી પાછા એક વખત જઈ આવે હરિદ્વાર દર વર્ષે એક વાર હરિદ્વાર જઈ આવે એટલે ભાઈ પાપ ધોવાઈ જાય બરાબર શુભ એને કંઈ લેવા દેવા દાન ધર્મ ખૂબ દાન કરીએ તો પુણ્ય મળે ખૂબ ધર્મનું કામ કરીએ તો પુણ્ય મળે કંઈ લેવા દેવા પરિત્યાગ કરી દીધો છે ખાલી કૃષ્ણની સેવા અશુભ ઘણા બધા એમ કહે કે ભાઈ તમે કંઈ કામ કરતા હોય શુભ કામ કરતા હોય અને તમારો બિલાડી તમારો રસ્તો કાપે તો એ કહેવાય અશુભ છે અથવા તમને છીંક આવે છે તો એ અશુભ છે ભગવાનનો ભક્ત કઈ વિચારતો નથી બિલાડીને નીકળવું હોય તો નીકળે ન નીકળવું હોય તો ના નીકળે મારે તો મારા ઠાકોરજીને ભોગ લગાડવાનો છે મારે થાય છે મોડું મારે જવું છે મંગળા આરતી કરવા વચ્ચે કદાચ બિલાડી રસ્તો કાપે કે ના કાપે બરાબર મને છીંક આવે કે ના આવે વોટ એવર અશુભ થી એને કઈ લેવા દેવા ખાલી ઠાકોરજીની સેવામાં એનું ધ્યાન છે બરાબર તો ભગવાન કહે છે કે આવો ભક્ત છે ને એ મને ખૂબ પ્રિય છે ભૌતિક લાભ અથવા નુકસાન પર આનંદ કે શોક નથી આ બધી આપણે ચર્ચા કરી દીધી બરાબર ન તો એ વિલાપ કરે છે ન તો એને ઈચ્છાઓ છે પુત્ર અથવા શિષ્ય મેળવવા માટે એને ઉત્સાહ એને કોઈ ફોલોઅર્સની જરૂર નથી પુત્ર ભગવાનની કૃપાથી કોઈ પુત્ર મળે છે તો મારા કૃષ્ણની કૃપા છે મારા સંતાન છે અને મારો હવે ઉદ્દેશ્ય છે કે મારે એ જે જીવ મને આપેલો છે ભગવાને જે મને એક જવાબદારી આપેલી છે મને એક જીવ આપેલો છે તો મારે કૃષ્ણના શરણોમાં લઈ જવો જોઈએ બરાબર છે તો એને કોઈ પુત્ર કે શિષ્ય માટે કોઈ ઉત્સુક નથી મળે તો એ ભગવાનની સેવા સમજીને સેવા કરે છે અને ના મળે તો વિલાપ પણ નથી અત્યારે ઘણા બધા દંપતીઓ હું જોતો હોઉં છું દિવસે ને દિવસે આ વધ્યત્વનો જે પ્રોબ્લેમ છે ઇન્ફર્ટિલિટીનો જે પ્રોબ્લેમ છે ખૂબ વધતો જાય છે સંતાન પ્રાપ્તિ નથી થતી તો તમે જુઓ કે એ દંપતી જે ખૂબ દુઃખી હોય ઇવન એના ઘરમાં કહેવાય ને કે ખૂબ દુઃખનું વાતાવરણ હોય પણ જાણે એ લોકો એવું માની લે છે કે ભાઈ અલ્ટિમેટ ગોલ જ આ છે સંતાન પ્રાપ્તિ એ આ જીવનનો અલ્ટિમેટ ગોલ છે કે ભાઈ સંતાન થઈ ગયા અથવા એમાં પાછો દીકરો લેડીઝને ખાસ વધારે હોય છે ભાઈ દીકરો તો હોવો જ જોઈએ દીકરી હોય તો દીકરો તો હોવો જ જોઈએ ઘણા બધા જુઓ શરૂઆતમાં મારી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન હતું તો ઘણા બધા ના મને ફોન આવે કે સાહેબ તમે છે ને અમને ચેક કરી દો બાબો છે કે બેબી છે બાબો છે કે વારંવાર ફોન આવે અમે મશીન જ કાઢી નાખ્યું એક જ મહિનો અમે મશીન રાખ્યું સોનોગ્રાફી મશીન બરાબર અમે મેડમે અને અમે મેડમે નક્કી કર્યું ત્યારે તો કૃષ્ણ ભાવના મૃતમાં પણ નહોતું અને અમે મેડમે નક્કી કર્યું કે આ પ્રકારના કોઈ પણ પૈસા આપણે જોતા નથી બહુ બધા પૈસા મળ્યા બાબુ બબી ચેક કરવાના ઘણા બધા બહુ કામ કરે છે એવું 20-25 હજાર રૂપિયા મળે બરાબર એક ચેકઅપના ખાલી તપાસ કરવાની અને ખાલી 5 રૂપિયાનું ખાલી લાઇટ બિલ વપરાય બાકી પ્યોર નફો છે અમે મેડમે નક્કી કર્યું ભાઈ નહીં આ ટાઈપના પૈસા આપણે જોતા જ નથી આપણા જીવનમાં જ ના આવવા જોઈએ અમે મશીન જ શેર કરી દીધું બરાબર તો બાબો અને બેબી સંતાન પ્રાપ્તિ અત્યારના માણસો એવું માને કે અલ્ટિમેટ ગોલ છે એ સમજતા જ નથી કે અલ્ટિમેટ ગોલ છે એ કૃષ્ણ પ્રાપ્તિ છે ત્યારે આપણે એમ થાય પુત્ર થઈ ગયો ને બસ પૂરું થઈ ગયું આપણે કહેવાય કે બધું મેળવી લીધું પછી એ જ પુત્ર મોટો થાય ને પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અલ્ટિમેટ ગોલ બરાબર છે એટલે આવું છે તમામ પ્રકારના શુભ અશુભ અને પાપી કાર્યો માટે ગુણાતીત છે ભગવાનને સંતોષવા માટે તમામ પ્રકારના જોખમો લેવાની એની તૈયારી છે બરાબર વચ્ચે કદાચ કઈ અશુભ હોય બરાબર ને તો પણ એ ભગવાનની સેવા માટે એ બધા જોખમો લઈ લે છે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જાય ને ઘણા બધા કડવા ખરાબ વચનો કે એ સાંભળી લે છે મારા કૃષ્ણ માટે છે ઘણા બધા તો મારવા માટે પાછળ દોડે છે બહુ દાખલા છે બરાબર તમે બધા એક વખત ટ્રાય કરી જોજો સૌથી અઘરામ અઘરું કામ છે હાથમાં ભગવદ ગીતા લઈ અને ભગવાનના સેલ્સમેન બનવું સૌથી અઘરું કામ છે ઘરે બેઠા બેઠા સોળમાળા કરવી ઈઝી છે ઠાકોરજીને ભોગ લગાડવો સરળ છે મંગળા આરતી સવારે ઉઠવું સરળ છે પણ ભગવાન આગળ કે છે ને 18મા અધ્યાયમાં શું કામ ભગવાન કે છે કે મારા જ્ઞાનનો પ્રચાર કરે ને એ ભક્ત મને સૌથી પ્રિય છે અને એવો એ ભક્ત પ્રિય છે કે મને પેલા હતો પણ નહીં બીજો કોઈ ભક્ત પ્રિય છે પણ નહીં હશે પણ નહીં મને આ ભક્ત એટલો પ્રિય છે શું કામ કે છે ભગવાનને ખબર છે કે સૌથી અઘરું કામ છે ભગવાનના જ્ઞાનનો પ્રચાર કરવો ખૂબ અઘરું કામ છે ભગવદ્ ગીતા હાથમાં લઈને એક વખત પ્રયત્ન કરજો હું તમને બધાને કહું છું તમે બધા લેવલ 2માં છો તમારે બધાએ એક વખત બુક ડિસ્ટ્રીબ્યુશનનો અનુભવ લેવો જોઈએ એક વખત બરાબર તમારી અંદર જેટલો કર્યો છે બસ તમારી અંદર જેટલો અહંકાર હશે ને અહંકાર એક જ દિવસમાં ધ્વસ્ત થઈ જશે તમને તમારા પોઝિશનનો અભિમાન હશે તમને તમારા પાવરનું અભિમાન હશે તમને તમારી સંપત્તિનું અભિમાન હશે ને એક જ દિવસ ખાલી તમે બુક ડિસ્ટ્રીબ્યુશન કરો એક જ દિવસ બધું નીકળી જશે તમને એમ થાય કે હું તો ગઈ નથી ભાઈ બરાબર ખરેખર અનુભવ થશે
કે હું શરીર નથી હું આત્મા છું અને અનુભવ થશે કે હું કૃષ્ણનો દાસ છું બરાબર અને ભગવાન માટે જ્યારે કડવા વચનો સાંભળવા અને એ પણ શાંતિપૂર્વક સાંભળી લેવા પછી તમને એનો સંતોષ થશે બરાબર બાકી તો જો પૈસા માટે આપણે ઘણું બધું સાંભળી જ લઈએ છીએ જોબ કરતા હોય તો આપણો બોસ આપણે ખકડાવી નાખે ત્યાં બરાબર ગવર્નમેન્ટ જોબ કરતા હોય તો ત્યાં કેટલા ધારાસભ્યોને એમએલએ આવીને ખકડાવી નાખતા હોય ગવર્નમેન્ટ ઓફિસરો સાંભળી લઈએ છીએ ને આપણો ત્યાં સ્વાર્થ છે પણ અહીંયા કોઈ સ્વાર્થ નથી છતાં પણ જ્યારે આપણે સાંભળી લઈએ ને આપણો અહંકાર છે ને ધ્વસ્ત થઈ જાય બરાબર ભક્તિમય સેવા કરવામાં કંઈ પણ અવરોધ નથી ગમે તે અવરોધ હોય એ બધા પાર કરી જાય છે હજી 18માં અને 19માં શ્લોકમાં ભગવાન છે એ ભક્તના ગુણો વિશે આગળ ડિટેલમાં જાય છે હજી જો જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે તમને એમ લાગશે કે ભાઈ અહીંયા ઘણું રિપીટેશન થાય છે આગળ પણ કીધું કે શત્રુઓ પ્રત્યે સમાન ભાવે છે દયાળુ છે તો જો જ્યારે જ્યારે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે જ્યારે જ્યારે કોઈ મહત્વની વસ્તુ છે એ ભગવદ્ ગીતામાં એનું રિપીટેશન થાય છે વારંવાર બરાબર કારણ કે અર્જુનજીને ખબર છે ભગવાનને ખબર છે કે આપણી બુદ્ધિ છે એ કહેવાય ને કે એકદમ નાની એવી બુદ્ધિ છે બરાબર અલ્પ આયુષ્ય અલ્પ બુદ્ધિ કળિયુગની અંદર તો અમુક ઇમ્પોર્ટન્ટ છે એ રિપીટ થાય છે તો શત્રુઓ મિત્રો સાથે સમાન રીતના વર્તે ભગવાનની કૃપા છે મારા ઉપર કે મને આવા મિત્રો મળ્યા છે શત્રુ મારા કર્મો એવા ખરાબ છે કે આ મારા શત્રુ છે ઘણા બધા મને પ્રશ્ન પૂછતા હોય કે અમારા ઘરની અંદર જ આવું વાતાવરણ છે શું કરવું જોઈએ એ જો એ કઈ બાય ચાન્સ નથી બરાબર તમને કોઈ એવી વહુ મળે તમારા દીકરાની વહુ એવી મળે કે તમને હેરાન કરે અથવા તમને કોઈ એવી સાસુ મળે કે તમને એનાથી ખૂબ ત્રાસ હોય તો એ વસ્તુ બાય ચાન્સ નથી તમને એવું લાગે કે ના ના આમાં મારો કોઈ વાંક નથી હો ભાઈ મારા સાસુ તો બહુ ખરાબ છે મને હેરાન કરે છે અથવા કોઈ સાસુને એમ થાય કે મારી વહુ તો કઈ કામ નથી કરતી મને બહુ હેરાન કરે છે જો એ બાય ચાન્સ નથી એ તમે તમારા જ કર્મોના ફળ ભોગવો છો એટલે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ વિચારશો ને તો તમે શાંત થઈ જશો અને એ પરિસ્થિતિમાં તમે બહાર નીકળી જશો આરામથી તમે જેટલો વિરોધ કરશો ને એટલો જે સંબંધો છે એ બગડશે બરાબર જેટલું તમે શાંત ચિત્તે સહન કરશો ને એક સમયે સામેવાળા માણસને પણ થઈ જશે કે નહીં હવે બસ બહુ થઈ ગયો બરાબર કારણ કે ભગવાન હેલ્પ કરે છે જ્યારે ભક્તિમય સેવામાં આગળ વધો ને ભગવાન પોતે પણ હેલ્પ કરે છે કારણ કે એના હૃદયમાં પણ પરમાત્મા સ્વરૂપે બેઠા છે તમે જેને શત્રુ માનો છો તમે જેને ખરાબ માનો છો તો એના હૃદયમાં પણ ભગવાન છે આ આપણે યાદ રાખવું જોઈએ પછી શું કે છે કે માન તથા અપમાનમાં ઠંડી તથા ગરમીમાં સુખ તથા દુઃખમાં કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે ખૂબ જ ઊંચી પરિસ્થિતિ છે આ ખૂબ જ ઊંચી કન્ડિશન છે આ કન્ડિશનને પહોંચવું એ ખૂબ અઘરું છે બરાબર બહુ મોટા મોટા ભક્તો છે એ આ કન્ડિશન ઉપર પહોંચી શકતા હોય છે ચૈતન્ય મહાપ્રભુનું શિષ્ટાષ્ટકમ છે એનો ત્રીજો શ્લોક છે ઋણાદપિ સુનિચે ન તરોરપિ સહિષ્ણુના અમાનિના માનદેન કીર્તનિય સદા હરિ શિષ્ટાષ્ટકમના ખાલી 8 શ્લોક તમે વાંચો 8 શ્લોકનો તમે ભાવાર્થ વાંચો એની અંદર બધું આવી જશે કઈ રીતના જીવન જીવવું જોઈએ ભક્તિ કઈ રીતના મળે તમારો ભાવ કેવો હોવો જોઈએ ભક્તના ગુણો કેવા હોવા જોઈએ ભગવાન કઈ રીતના પ્રાપ્ત થાય 8 શ્લોકની અંદર બધું છે ખાલી સમજવાના છે બરાબર તો તૃણાદપિ સુનિચે ન તૃણ એટલે ઘાસનું તડકલું આપણે એવું માનવું જોઈએ કે ભાઈ મારી જે વેલ્યુ છે મારી જે લાયકાત છે તો શેરીમાંના તણખલા જેવી છે તો તરત સ્વામિત્વની ભાવના જતી હતી બરાબર તરોરપી સહિષ્ણુ તરો એટલે વૃક્ષ જેટલું આપણે સહિષ્ણુ થવું જોઈએ જો વૃક્ષને તમે પથ્થર મારો ને તો તમને ફ્રૂટ આપે વૃક્ષને તમે કાપી નાખો ને તો એનું લાકડું છે એ તમારા ઘરે ફર્નિચરમાં યુઝ થાય અથવા બાળવામાં યુઝ થાય તમારી રસોઈ બનાવવામાં યુઝ થાય કેટલા સહિષ્ણુ છે બરાબર તરોરપી સહિષ્ણુના તો વૃક્ષ જેટલું સહિષ્ણુ થવું જોઈએ અમાનીના એટલે કે માનની કોઈ ભાવના ના રાખવી જોઈએ માન દેન પણ હંમેશા બીજાને માન આપવું જોઈએ ભક્તોને માન આપવું જોઈએ કીર્તનીય સદાહરી અને સતત ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવું જોઈએ જપ કરવું જોઈએ આ એક શ્લોકની અંદર બધું આવી ગયું તૃણાદપી સુનિચે ન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તનીય સદાહરી આટલું કરીએ તો પૂરું થઈ ગયું બરાબર પણ આ ખૂબ જ ઊંચી પરિસ્થિતિ છે બરાબર આપણે બધાને તો માન જોઈએ ભાઈ કીર્તિ જોઈએ કોઈ આપણને જરાક માન ના આપે કે લગ્ન પ્રસંગમાં ગયા હોય અને આપણે જરાક આમ આપણું વેલકમ ના કરે તો આપણે ખોટું લાગી જાય
એમાં જોયું અમને લગ્નમાં ગયા તો બોલાવ્યો એને આમ કંકોત્રી દેવા ઘરે રૂબરૂ આવ્યા હતા અને ત્યાં ગયા તો ભાવ જ ના આપ્યો આપણે તરત ખોટું લાગી જાય કારણ કે આપણે આપણે આ બધાની અંદર એક સુષુપ્ત માન મેળવવાની ભાવના રહેલી છે ઠંડી અને ગરમીમાં બરાબર ઠંડી હોય કે ગરમી હોય ગમે એવો કડકડતો ઠંડી પડતી હોય શિયાળો હોય ભગવાનનો ભક્ત છે એ 4:15 વાગે ઉઠી જાય 3:30 વાગે ઉઠી જાય જો અત્યારે તો 3:30 ઉઠવું એ કેવાય ઈઝી છે ઉનાળામાં ઉઠવું ઈઝી છે પણ તમે જો શિયાળાની કડકડતી ઠંડી હોય અને આપણે બ્લેન્કેટમાંથી બહાર નીકળી ના શકીએ સવારે 8 વાગી જાય તો એમ થાય કે નહીં હજી બ્લેન્કેટ ઓઢી લઈએ પણ એ સમયે પણ ભગવાનના ભક્તો 3:30 વાગે ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી ધોતી કુર્તો તિલક પહેરી અને ભગવાનની ભક્તિ કરવા માટે મંગળા દર્શન કરવા માટે મંદિરમાં હાજર થઈ જતા હોય છે ઠંડી અને ગરમી કઈ ફેર ના પડે ગમે એટલી ગરમી હોય તો આરતી આવે તો આમ કરીને આરતી લે એકદમ ભાવ એવું નહીં કે ભાઈ બહુ બહુ ગરમી છે દૂર રાખો આરતી એવું નહીં બરાબર લે છે આરતી ઠંડી ગરમી હવે એવું નથી કે એને કઈ ફીલ નથી થતું કે ભાઈ ઠંડી લાગે તો કે એને કઈ ઠંડી નથી લાગતી કે એને કહેવાય કે સુવાનું મન નથી થતું એવું નહીં ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે સવારમાં ઉઠીએ ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની સુવાનું ઇમ્પોર્ટન્ટ છે કે ઠાકોરજી ઇમ્પોર્ટન્ટ છે બરાબર આ જન્મમાં સુવું છે તો હજી આવા ઘણા બધા જન્મ મળશે આપણને આપણને એક વખત રીછનો જન્મ પણ મળશે કે 6-6 મહિના આરામ કરવાનો છે 6-6 મહિના આરામથી સુવાનું છે દેડકાનો જન્મ મળશે તો તમને ખબર છે ને દેડકો છે એ કહેવાય ચોમાસા સિવાય અંદર જતો રહે પૃથ્વીના બરાબર અંદર જતો રહે અને ત્યાં ઠંડુ વાતાવરણ હોય ત્યાં ત્યાં બેઠો રહે સૂતો રહે બરાબર તો સવારમાં ઉઠીએ એટલે બીજો વિચાર નહીં કરવાનો કે હજી હું 5 મિનિટ સુઈ જાઉં એ સૌથી પહેલો એ વિચાર આવે બરાબર એલાર્મ વાગે ને જોઈએ ને કે 4 વાગી ગયા એટલે એમ થાય 4:05 ઉઠીશું બરાબર એલાર્મ બંધ કરી અને એ 5 મિનિટ સીધી 8 વાગે જ થાય છે પછી હંમેશા યાદ એ 5 મિનિટ એટલે આપણા કહેવાય ને 4 કલાક છે આપણી બરાબર એટલે હંમેશા જયારે નીંદર ઉડે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે કેટલા જન્મો હજી આ જ રીતના સુવું છે બરાબર છે કેટલા જન્મો અહીંયા તો અનંત જન્મોની વ્યવસ્થા કરેલી છે 84 લાખ યોનિઓની વ્યવસ્થા કરેલી છે અને કાળ છે એ શાશ્વત છે એવું નથી કે નાના હું ભોગ ભોગવા રાખીશ ને એક સમય આ કાળ છે પૂરો થવાનો છે અને આપણે બધા એ ધામમાં જવાનું છે નહીં 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 કાળ શાશ્વત છે 84 લાખ યોનિઓ છે એક પછી એક યુગો આવતા જ રહેવાના છે એક પછી એક અલગ અલગ બ્રહ્માંડમાં જન્મ થતા જ રહેવાના છે તો સવારમાં ઉઠીએ ત્યારે આ આ જરૂર યાદ રાખવું બરાબર સુંદર મજાનું એક ભજન છે વિભાવરી શેષ આલોક પ્રવેશ નિંદ્રા ચરી ઉઠો જીવ ઉઠો નિંદ્રા છોડો અને ઉઠો ખૂબ અઘરું છે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું મને શરૂઆતમાં ખૂબ અઘરું લાગતું હતું હવે નથી લાગતું ઓકે તો આગળ વધીએ ઠંડી ગરમી સુખ દુઃખ કીર્તિ અપકીર્તિમાં સંભાવ હોય છે દુસંગથી અળગો હોય છે એ મતલબ ખરાબ સંગતથી એ હંમેશા દૂર એને એવું લાગે ને કે અહીં ભગવાનની વાત નથી થતી એ ત્યાંથી તરત ભાગી જાય છે બરાબર ચૈતન્ય મહાપ્રભુ કહે છે ને ચૈતન્ય ચરિતામૃતમાં કે ભાઈ સત્સંગ ઓછો થશે ને તો ચાલશે પણ કુસત્સંગથી જરૂર દૂર રહેવું ખરાબ સંગતથી હંમેશા દૂર રહેવાનું મટીરિયલિસ્ટિક જે માણસો છે ને જે કર્મીજનો છે ને કે જે સતત ભોગ ભોગવવામાં પૈસા કમાવવામાં પડેલા છે ને આનો સંગ બને એટલો ઓછો કરવાનો બરાબર બંને એટલો ઓછો કરવાનો કારણ કે જેની સાથે રહીએ ને એના ગુણો ધીમે ધીમે આપણામાં ડેવલપ થાય બરાબર પછી યસ સદા મૌન ધારણ કરે છે સદા મૌન એટલે શું આમ આમ કહેવાય ચૂપ રહે છે કઈ બોલતો નથી એવું નહીં નહીં એવું નહીં સદા ચૂપ રહે એવું નથી પણ કૃષ્ણ સિવાય બીજી કોઈ ચર્ચાઓમાં એને રસ નથી એને મૂવીની વાતોમાં રસ નથી શેરબજારની વાતોમાં રસ નથી ભૌતિકતાવાદી જે કઈ વાતો કરે છે એમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી અર્થહીન વાતો છે એમાં એને કોઈ રસ નથી એને તો મારા ઠાકોરજીની વાત ચાલે છે તો એને ઇન્ટરેસ્ટ છે બાકી એને કોઈ રસ નથી બરાબર સદા જે વસ્તુ મળે એનાથી સંતુષ્ટ રહે છે જે વસ્તુ એને મળે છે પ્રસાદમાં ક્યારેક સ્વાદિષ્ટ વસ્તુ મળે છે ખૂબ સરસ ક્યારેક પ્રસાદ છે એટલો સ્વાદિષ્ટ નથી ઇટ્સ ઓકે ક્યારેક આવતીકાલે જ એકાદશી છે મને યાદ આવે છે તમે બધા એકાદશી કરજો જરૂરથી કાલે એકાદશી છે એકાદશી હોય ખાલી ફ્રૂટ મળે છે ખૂબ સરસ ધન્યવાદ 56 ભોગ મળે છે ખૂબ સરસ 56 ભોગ છે આજે તો ધન્યવાદ બરાબર જે વસ્તુ મળે છે ઠાકોરજીની કૃપાથી એમાં એને સંતોષ છે જો જે નિવાસ માટે ઘરની પણ પરવા નથી કરતો
અહીંયા ભગવાન જે એ કહેવાય કે એના ઉચ્ચ કોટીના ભક્તોની ચર્ચા કરી રહ્યા છે. ઘરની પણ પરવા નથી, વન બીએચકે છે કઈ વાંધો નહીં, ચાલી જાય છે ને આપણું વન બીએચકે, ઇટ્સ ઓકે. બરાબર, મોટા મોટા બંગલા માટે 16 કલાક 18 કલાક એ કામ નથી કરતો. બરાબર કહેવાય કે છાબરિયા ભવન કોશિયા નિવાસ એવું બહુ મોટા બંગલા બનાવીને એને બીજાને દેખાડવું નથી કે ભાઈ મારી પાસે ખૂબ સંપત્તિ છે, જો મારો મહેલ જોવું. બરાબર, એને એને એમાં રસ નથી, આસક્તિ નથી એની અંદર, ઘરની એને પરવા નથી. એ ગમે ત્યારે ધામમાં જાય છે તો એને બહુ ફેસિલિટીની જરૂરિયાત નથી. બરાબર, એ તો વૃક્ષ તળે પણ સુઈ જાય છે. ગોવર્ધન ગીરી ગોવર્ધનજીની એ પરિક્રમા કરે છે, ખુલ્લા પગે પરિક્રમા કરે છે. બરાબર, ઠંડી છે, ગરમી છે, તડકો છે, વોટ એવર, ગમે તે સિઝન છે, ગીરી ગોવર્ધનજીની પરિક્રમા ખુલ્લા પગે કરે છે, એને ઘરની પણ પરવા નથી. જે જ્ઞાનમાં દ્રઢ રહે છે, એવું નથી કે એની પાસે જ્ઞાન નથી. હમણાં મેં કીધું એમ, એ દક્ષ છે, એ નિપુણ છે, એ જ્ઞાન અને જીવે છે. ભગવદ્ગીતા અને એ લાઈવલી છે, એની અંદર ભગવદ્ગીતા એ પોતે પ્રેક્ટિકલી એને ઉતારી લીધી છે જીવનમાં. ભગવાને જે કીધું છે એ એના જીવનમાં એને ઉતારી લીધું છે. એ જ્ઞાન અને જીવે છે, જ્ઞાનમાં દ્રઢ છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે. બરાબર, બધા જે ગુણો છે ભક્તિમાં સંલગ્ન રહીએ તો એ બધા ગુણો ઓટોમેટિક ડેવલપ થાય. તો ભગવાન કે છે કે આવો ભક્ત છે એ મને અત્યંત પ્રિય છે. આવા ભક્ત બનવાની આપણે બધાએ કોશિશ કરવી જોઈએ ને. છેલ્લો શ્લોક છે હવે, કે જેવો આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે. બરાબર, કેવો પંથ છે? અવિનાશી. અવિનાશી એટલે કે અમર પંથ છે. શું કામ ભગવાન આને અમર પંથ કહે છે? તો ભગવાન આપણને 6ઠા અધ્યાયમાં જ સમજાવી દીધું કે ભક્તિ યોગ એક જ એવો યોગ છે કે કદાચ આ જન્મમાં તમે ભક્તિ કરશો અને તમારાથી 10% ભક્તિ થઈ, 5% ભક્તિ થઈ અને પછી તમે ભોગની અંદર ડૂબી ગયા અથવા તમારા ઉપર માયાનો પંજો પડી ગયો, તમે તમારી ઇન્દ્રિયોને કંટ્રોલમાં ના રાખી શક્યા, તમે ભોગ વિલાસમાં પડી ગયા, અથવા તો એવું થાય છે કે તમારી 90-95% ભક્તિ થાય છે અને કાળની થપાટ લાગે છે અને મૃત્યુના શરણે જતા રહીએ છીએ. તો કૃષ્ણ કહે છે કે આ ભક્તિનો યોગ છે ને એ અવિનાશી પંથ છે, તમે બિલકુલ ચિંતા નહીં કરો. આવતો તમને જન્મ મળશે, 6ઠા ચેપ્ટરમાં આપણે જોઈ લીધું છે કયો જન્મ મળશે, કેવી જગ્યાએ ભગવાન આપણને જન્મ આપે છે ભક્તને. બરાબર, અવિનાશી પંથ છે. ભગવાન અર્જુનને ત્યાં સુધી કહી દે છે કે અર્જુન તું છે ને ભાઈ જાહેરાત કરી દે કે મારા ભક્તોનો ક્યારે વિનાશ નથી થતો. તો તમે બધાએ 38 જણાઓએ જે શરૂઆત કરેલી છે, બરાબર, હવે ઠાકોરજીને હું પ્રાર્થના કરું કે તમે આ બધામાં કન્ટિન્યુટી જાળવી રાખો જીવન પર્યંત, મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી, અને આપણા બધાનું અંતકાલે જ મામેવ થાય. જોકે એની ચિંતા આપણે નથી કરવાની, એની ચિંતા ઠાકોરજી કરશે આપણું થશે કે નહીં. બરાબર, આપણા અંત સમયે ઠાકોરજી આપણે યાદ આવશે કે નહીં એની ચિંતા ઠાકોરજી કરશે. પણ એની ચિંતા ઠાકોરજી કરશે એટલી ભક્તિ આપણી ડેવલપ થાય, બરાબર, એવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. પણ ઇનકેસ જો એવું કઈ ના થયું આપણાથી અને માયાનો પંજો પડી ગયો તો પણ ભગવાન કે છે કે ચિંતા કરવાની જરૂર નથી. બીજા અધ્યાયના 40મા શ્લોકમાં ભગવાન કે છે ને, શું કે છે બીજા અધ્યાયનો 40મો શ્લોક? કોણ કે છે? આઈ થિંક 40મો છે ને. નેહા વિક્રમ. હા બરાબર છે ને, 40મો છે ને. નેહા વિક્રમ નાસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. પછી એ શ્લોક છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ભગવાન એમ કે છે કે આ જે ભક્તિ યોગ નો જે પંથ છે ને એની અંદર આગળ વધવામાં, એમાં પ્રયાસ કરવામાં અર્જુન કોઈ નુકસાન નથી તારું. બરાબર છે, કોઈ હાનિ નથી એની અંદર, કોઈ નુકસાન નથી. તું એક વખત શરૂઆત કરીશ, સ્વ અલ્પ મત્સ્ય, ભગવાન કહે છે કે નાનો એવો પણ તું પ્રયત્ન કરીશ ને તો ભગવાન કહે એને હું નોટ કરું છું. અને એનું કહેવાય ને કે આગલા જન્મમાં તને એનું કહેવાય ન્યાથી જ તારી કન્ટિન્યુટી શરૂ થશે. સ્વ અલ્પ મત્સ્ય ધર્મસ્ય, ઠાકોરજી માટે થોડી પણ સેવા કરેલી હશે ભગવાન નોટ કરે છે. બરાબર, તો આવો જે પંથ છે એને કહેવાય અવિનાશી પંથ. બરાબર, ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે. ભગવાન ક્લિયરલી કહે છે ભક્તા તે અતિવ મે પ્રિયા. અત્યાર સુધી ભગવાને શું કીધું કે આવા જે ભક્તો છે એ મને પ્રિય છે, જે મારી ભક્તિ કરે છે એ મને પ્રિય છે. આવો જ એક શ્લોક 6ઠા અધ્યાયમાં ભગવાને આપણને કીધો છે. કયો શ્લોક છે તે? ભગવાન 6ઠા અધ્યાયમાં એક જગ્યાએ એવું કહે છે
કે ભાઈ કર્મયોગ છે અષ્ટાંગ યોગીઓ છે આ બધા છે બરાબર પણ મને મને પ્રિય છે એ એ કોણ છે એ ભગવાન એક શ્લોક ની અંદર કહે છે કયો શ્લોક છે હરે કૃષ્ણ હેન્ડ રેઝ કરો ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કોઈને ખ્યાલ નથી હરે કૃષ્ણ મૈયા માતાજી જિજ્ઞેશ દરબારજી વંદિતાજી પૂનમજી જે લોકો શ્લોક કરે છે એને પૂછી રહ્યો છું ખ્યાતિ માતાજી પછી કોમલ કિરણ ગોર માતાજી પુનિતાજી બોલો બોલો શોભા માતાજી છઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક જોવો 6.47 યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનંતરાત્મનઃ શ્રદ્ધાવાન ભજતે યો માં સમે યુક્તો તમો મત ભગવાન એકદમ ક્લિયર કટ ત્યાં જ કહી દે છે છઠ્ઠા અધ્યાયના અંતમાં કહી દે છે જ્યારે સાતમા અધ્યાયથી ભક્તિ યોગ શરૂઆત કરે છે ને ભગવાન છઠ્ઠા અધ્યાયના એન્ડમાં આપણને કહી દે છે શું કહી દે છે કે યોગી નામ અપી સર્વેષાં ઘણા બધા પ્રકારના યોગીઓ છે આગળ ભગવાને આપણે કહી દીધું કર્મ બરાબર કર્મયોગીઓ છે સકામ કર્મયોગી નિષ્કામ કર્મયોગીઓ છે બરાબર જ્ઞાન યોગીઓ છે હઠ યોગીઓ છે છઠ્ઠા ચેપ્ટરમાં અષ્ટાંગ યોગીઓ છે બીજા બધા તપસ્વીઓ છે ભગવાન શું કહે છે કે શ્રદ્ધાવાન ભજતે યો મામ જે શ્રદ્ધાપૂર્વક ભજતે જે મારી ભક્તિ કરે છે તો ભગવાન કહે છે કે એ મને ખૂબ પ્રિય છે ભગવાન અહીંયા આ ચેપ્ટરમાં વારંવાર બધા શ્લોકમાં છેલ્લે કીધું ભગવાને શું કીધું ભક્તા તેવ અતિવ મે પ્રિય કે આવો જે ભક્ત છે મને અતિવ પ્રિય છે ભગવાન એમ નથી કહેતા કે આવો આવો નિરાકારવાદી છે ને એ મને ખૂબ પ્રિય છે આવો આવો જ્ઞાન યોગી છે મને ખૂબ પ્રિય છે આવો તપસ્વી છે મને ખૂબ પ્રિય છે આવો કર્મયોગી મને ખૂબ પ્રિય છે ભગવાન આખી ભગવદ ગીતામાં ક્યાંય નથી કહેતા ભગવાન વારંવાર કહે છે કે શ્રદ્ધાવાન ભજતે યોમાં સમય યુક્ત તમામ સુકામ ભક્તિ એને હાઈલાઈટ કરી છે પ્રભુપાદ કારણ કે ભગવાન જ ઈ કહેવા માંગે છે આપણને બરાબર એટલા ઓકે તો જે આ અવિનાશી પંથનું અનુસરણ કરે છે મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પ્રાણ રહે છે તેવા ભક્તો મને ખૂબ પ્રિય છે તો આખા અધ્યાયની અંદર તમે બીજા શ્લોકથી તમે ચાલુ કરો મૈયા વેશ્ય મનોયે મામ એટલે કે મારામાં મનને સ્થિર કરો બીજો શ્લોક બરાબર સાકાર નિરાકારમાં ભગવાન જે એનું ફાઇનલ કન્ક્લુઝન આપી દે છે બીજા શ્લોકમાં ન્યાથી લઈને આ જે શ્લોક છે 20મો શ્લોક યેતુ ધર્મામૃતમ ઇદમ કે ભાઈ નિત્ય પ્રવૃત્ત રહેવાનું મારામાં પરાયણ રહેવાનું આખા ચેપ્ટરની અંદર ભગવાન એની પાસે પહોંચવાના રસ્તાઓ આપણને બતાવે છે જોયા ને આપણે ઘણા બધા રસ્તાઓ જોયા અનન્ય ભક્તિ સાધના ભક્તિ નિષ્કામ કર્મયોગ સકામ કર્મયોગ બરાબર જ્ઞાન યોગ ધ્યાન યોગ ઘણું બધું આપણને સમજાવે છે આખી સીડી આપણને સમજાવે છે અર્જુન છે પેલા શ્લોકમાં પૂછે છે ભગવાન નિરાકાર કે સાકાર તો આખું ચેપ્ટર ભગવાન એના ઉપર આપણને આપે છે અર્જુનજી છે ને એ તો ઓલરેડી ભગવાનની પ્રેમા ભક્તિમાં હોય છે એટલે આ જ્ઞાન એના માટે હતું જ નહીં આ જ્ઞાન છે એ આપણા માટે છે બરાબર તો આ સાથે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે અને આપણે બધા કહેવાય ને સદભાગ્ય જો બીજા બધા યોગ છે નિષ્કામ કર્મયોગ છે ધ્યાન યોગ છે આ આ બધા છે ને એની અંદર ખૂબ મુશ્કેલીઓ છે જ્ઞાન યોગ મેળવવાની અંદર ખૂબ તકલીફ છે ખૂબ કપરું છે અને અષ્ટાંગ યોગમાં ખૂબ આગળ વધી અને પછી એને એને રિયલાઇઝ થાય કે ભાઈ બધાના હૃદયમાં પરમાત્મા છે ત્યાંથી થોડુંક આગળ વધે તો એને રિયલાઇઝ થાય કે એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે પણ એના માટે ખૂબ મહેનત કરવી પડે પણ સદભાગ્ય આપણે બધા ખૂબ નસીબદાર છીએ નામાનિષ્ઠાદાસ પ્રભુની આપણા ઉપર જે કૃપા છે એ આપણે કદાચ આવતા આપણા અનંત જન્મો સુધી એમની જે કૃપા એ બરાબર એમનો જે આપણા ઉપર પ્રેમ છે ને એની આપણે ચૂકવણી ના કરી શકીએ એમનું જે ઋણ છે નામાનિષ્ઠાદાસ પ્રભુનું એ ઋણ આપણે અદા ના કરી શકીએ કારણ કે આપણે બધા ડાયરેક્ટ કૃષ્ણ ભાવના મૃતમાં આવી ગયા છે બરાબર એ એ ખૂબ ઊંચી સ્થિતિ છે તમને એવું લાગે કે ભાઈ એ પ્રભુજી કે છે ઠીક છે હવે ઇસ્કોનમાં જોડાવું કૃષ્ણ ભાવના મૃતમાં આવું એ એ સામાન્ય કન્ડિશન નથી ખૂબ જ ઊંચી સ્થિતિ છે બરાબર ભગવદ્ ગીતાને સમજવી ભગવદ્ ગીતાને શબ્દશ ભગવાન કે છે એમ સમજવી અને પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવી ખૂબ ઊંચી સ્થિતિ છે અને આ આ જે ઋણ છે એ નામાનિષ્ઠાદાસ પ્રભુનું આપણા બધા ઉપર છે એ આપણે ચૂકવી ના શકીએ બરાબર તો આપણે બધા ખૂબ સદભાગી છીએ કે આપણે એમના સાનિધ્યમાં આ ભગવદ્ ગીતા સમજવાનું મોકો મળ્યો છે ઓકે તો અહીંયા એ જ બધા ગુણો છે આપણે જોયા શત્રુ મિત્ર પત્રીએ સમાન છે માન અપમાન સંગ વર્જિત બરાબર રહેઠાણની પરવા નથી મૌન રહે છે સંતુષ્ટ રહે છે સ્થિર રહે છે બરાબર છે બધું આપણે જોઈ લીધું
બરાબર હવે અહીંયા એ બધા જે ગુણો છે ને એનું અગર કહેવાય ને એનાલિસિસ કરેલું છે જો સ્વ પ્રત્યેનું વલણ કેવું હોય સ્વામી નથી માનતો મિથ્યા આ આપણે બધા ભણી ગયા છે બરાબર એટલે પોતાના પ્રત્યે શું શું છે દુઃખોથી મુક્ત રહે છે ચિંતા રહે એ છે પછી બીજું છે અન્ય જીવાત્માઓ માટેના ગુણો કેટલા છે આ 20 ગુણો છે એ પોતાના માટે છે પછી 5 છે એ બીજા જીવાત્મા માટેના છે કે દ્વેષ ના કરે મિત્ર માને બરાબર કષ્ટ ના આપે બરાબર અને પછી આગળ જે આવે છે બીજી વસ્તુ સ્થળ ની જગ્યા પ્રત્યેના 3 છે કે જે કઈ મળે એનાથી સંતુષ્ટ છે નિવાસ માટે ઘરની પરવા નથી અને છેલ્લે ભગવાન સાથેનો વ્યવહાર છે તો એના 4 ગુણો છે બરાબર આટલા ગુણોની ચર્ચા થઈ છે 20 પ્લસ 5 25 25 ને 3 28 અને 28 ને 4 32 32 ગુણોની અહીંયા આપણને ચર્ચા કરવામાં આવે છે બરાબર આખું એનાલિસિસ છે અહીંયા પણ આ ગુણોનો સારાંશ છે આપણે જે જોયું એ સેમ છે આ બધા બરાબર બાકી ભગવાનને સૌથી પ્રિય છે એ કોણ છે તો કે જે ભક્તિ કરે છે જે એના અવિનાશી પંથનું અનુસરણ કરે છે બરાબર કૃષ્ણને તેમના જીવનના સર્વોચ્ચ લક્ષ્ય તરીકે માને છે સંપૂર્ણપણે એનામાં વિશ્વાસ રાખે છે બરાબર છે એ છે ભક્તિ એટલે આ સાથે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે તો મેં તમને વાત કરેલી કે આ ચેપ્ટર પૂરું થાય ત્યારે આપણે વાત કરીશું ચિત્રકેતુ મહારાજની કોણ કહેશે ચલો ચિત્રકેતુ મહારાજની ઘટના હેન્ડ રેઝ કરો ચલો શોર્ટમાં જ કહેવાની છે ઓલરેડી 9:04 થઈ ગઈ છે આપણે અથવા ચેપ્ટરને અનુલક્ષીને છે અને લેવલ 1 માં આપણે આમાં 3 ઘટના હોય એક તો આ બિલ્વમંગલ ઠાકોરની ઘટના જિજ્ઞેશ દરબારજી બોલો ચલો ચિત્રકેતુ મહારાજની કથા શોર્ટમાં કહી દે અવાજ આવે છે હા એકદમ ક્લિયર છે પ્રભુ કન્ટિન્યુ તો ચિત્રકેતુ મહારાજની કથામાં એવું હતું કે ત્યારે શંકર ભગવાન કઈ કથા કહી રહ્યા હતા ત્યારે પાર્વતીજી એમના ખોળામાં બેસતા હતા તો એ વખતે જે ઉપર પિક્ચરમાં બતાવ્યું પ્રમાણે ચિત્રકેતુ મહારાજનું વિમાન જે આખા મહેલ જેવડું હતું મોટું એ તેથી પસાર થઈ રહ્યા હતા તો ત્યારે એમને જોયું નીચે કે આવી રીતે કથા ચાલુ છે એમને જરાક સ્મિત આપ્યું તો એ સ્મિત પાર્વતીજીએ નોટિસમાં લીધું અને પછી એમને લાગ્યું કે કટાક્ષમાં લીધું એમને તો એમને શ્રાપ આપ્યો ચિત્રકેતુ મહારાજ તને અત્યારથી તને અસુરિયોનીમાં જીવ લેવો પડશે તો ચિત્રકેતુ મહારાજ ફસીને ફરીથી એમને પ્રણામ કરીને એ શ્રાપનો મતલબ ગ્રહણ કરે છે કે તમે જે કીધું એ બરાબર છે અને પછી શંકર ભગવાન એમને સમજાવે છે કે ભાઈ આવી રીતે કે જે કૃષ્ણના ભક્તો હોય એ શ્રાપ આપે કે વરદાન આપે કોઈ પણ હોય તો એ પરિસ્થિતિમાં સ્થિતિ પ્રજ્ઞ હોય છે અને એવી રીતે વાર્તા છે બરાબર છે કોઈ પણ સ્થિતિમાં અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી બરાબર એને અનુલક્ષીને ચિત્રકેતુ મહારાજની આ વાર્તા હતી જે આપણે શ્રીમદ ભાગવતમનો પાઠ છે બરાબર હજી એક આપણે બીજી આમાં આપણે ઘટના જોઈએ છીએ એ છે અંબરીશ મહારાજની બોલો હવે એ કોણ કહેશે અંબરીશ મહારાજની હેન્ડ રેઝ કરો કોમલ માતાજીનો એકનો જ છે બોલો કોમલ માતાજી શોર્ટમાં કહેવાનું 2-3 મિનિટમાં હા હરે કૃષ્ણ પ્રભુજી અમરીશ મહારાજ છે એ કૃષ્ણ અને એક વખત એવું થાય છે કે એકાદશી જ્યારે એકાદશી નો વ્રત હોય છે ત્યારે દુર્વાસા મુનિ એમની પાસે આવે છે અને જ્યારે વ્રત ખોલવાનો ટાઈમ થાય છે એકાદશીના બીજે દિવસે દ્વાદશીના જે સમય હોય છે એ સમયમાં એકાદશી છોડવાનું હોય છે તો ત્યારે દુર્વાસા મુનિ હોય છે એ સ્નાન વિધિ માટે જાય છે અને સમયસર પહોંચી નથી શકતા ત્યારે તેમના મંત્રીઓથી વિચાર વિમર્શ કરી અને દુર્વાસા રાજા છે જે અમરીશ રાજા એ છે ને મતલબ પાણી ભગવાનનું જે ધરાવીએ છીએ આપણે ભગવાન પાસે પાણી જે ચરણામૃત લઈ અને વ્રત છોડે છે ત્યાં એટલામાં ત્યાં દુર્વાસા મુનિ આવી જાય છે અને એ બહુ જ ક્રોધી ભરાય છે કે મારા વગર તું કેમ આવી રીતે એકાદશીનું વ્રત ખોલી શકે છે અને એ શ્રાપ આપે છે એમને અને એમના ગુસ્સાને લીધે તત્કાળ ત્યાં એક મોટો રાક્ષસ ઉત્પન્ન થાય છે જે એને દુર્વાસા મુનિ આજ્ઞા કરે છે કે તું અમરીશ રાજાને હમણાં જ તું ભસ્મ કરી દે ત્યાં તત્ક્ષણ ત્યારે શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આવે છે
અને જે દુર્વાસા મુનિ પાછળ મતલબ એમના પ્રાણ લેવા માટે એમની પાછળ આવે છે અને દુર્વાસા ઋષિ ત્રણેય લોકમાં ફરે છે બ્રહ્માજી પાસે મહેશજી પાસે અને વિષ્ણુજી પાસે પણ કોઈ એમની સહાયતા કરતું નથી આખરે વિષ્ણુજી જે શ્રી કૃષ્ણ છે એમને ઈ એમ કહે છે કે મારું સુદર્શન ચક્ર છે પણ એ મારી મતલબ એનામાં નથી એ મારા ભક્તની સેવામાં છે એટલે મારે ભક્તની તું પહેલા માફી માંગ ત્યારે જ આ સુદર્શન ચક્ર તને છોડશે એમ અને પછી પાછા દુર્વાસા મુનિ અમરીશ રાજા પાસે જાય છે અને એમની ક્ષમા યાચના કરે છે ત્યારે સુદર્શન થી બચી શકે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ખૂબ સરસ માતાજી ખૂબ સરસ થેન્ક યુ શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતના વર્તે છે જો અહીંયા પેલું જ લખેલું છે અમરીશ મહારાજ છે દુર્વાસા મુનિ એ ભાન ભૂલી જાય છે છતાં અમરીશ મહારાજ એમ કે છે કે મારા જીવનમાં મેં ક્યારેય પણ જો ભગવાન તમને સાચા મનથી મેં તમને યાદ કર્યા હોય તો તમે આ દુર્વાસા મુનિને માફ કરી દો હવે સુદર્શન છે એ અપ્રગટ થઈ ગયું છે બરાબર થતું રહે છે બરાબર હજી એક સુંદર મજાની ઘટના કઈ ઘટના છે છેલ્લે બિલ્વમંગલ ઠાકુર એડ્રેસ કરો જોઈએ કોણ કહેશે બિલ્વમંગલ ઠાકુર જોશી જલપાજી બોલો છો તમારે નેટવર્ક ઇશ્યુ છે ના ના બ્રેક થાય છે અવાજ બહુ બ્રેક થાય છે ટ્રાય કરો ને છતાં જે બિલમંગળ ઠાકોરજી છે તેમને તેમને જે વિધિ મતલબ ચાલતી હોય છે ત્યારે પણ એવું કહે છે કે થોડીક ઉતાવળ રાખો મારે જવાનું છે બહાર શ્રાદ્ધમાં ઉતાવળ કરે છે અને પછી શ્રાદ્ધમાં વિષ્ણુજી ની પૂજા થાય એટલે વિષ્ણુ ભગવાન નો ભોગ પાર્સલ કરાવીને જાય છે અને રસ્તામાં નદીમાં પૂર આવ્યા હોય છે તો વૈશ્ય ચિંતામણી પાસે જવા માટે એ પાછા તરતા તરતા જાય છે અને લાકડું પકડી લે છે લાકડું પકડીને જાય છે પણ એક્ચ્યુઅલી લાકડું નથી હોતું એ કોઈ શબ હોય છે ચિંતામણીના ઘર બંધ હોય છે તો ત્યાં સાપને દોરડું સમજીને દિવાલ ટેકીને જાય છે અને ચિંતામણીને પછી જયારે એ દરવાજો ખોલે છે ત્યારે એને એનામાં એમના ગુરુ આવીને વાચા આવીને આપીને કહે છે કે તમે મારા શરીરમાં આસક્તિ રાખો એના કરતા તા કૃષ્ણજીના ચરણોમાં આસક્તિ રાખો અને ઈ ઓલાથી એમને પ્રભાવિત થઈ જાય છે ને એ માર્ગ છોડી દે છે ને રસ્તામાં એમને કોઈ સુંદર સ્ત્રી દેખાય છે તો તે સ્ત્રીના પતિ પાસે સ્ત્રીની પાસેથી જ પીન લઈને પોતાની આંખો ફોડી નાખે છે અને પછી વૃંદાવન જઈને ભજન કરે છે અને એમના ભજનો સાંભળવા પ્રભુજી પોતે આ રોજ આવે છે એટલા બધા એ ભક્તિમય સેવામાં ઓલા આગળ વધી જાય છે બરાબર છે ખૂબ સરસ થેન્ક યુ શું કામ આપણે આજે ત્રણેય ભક્તોની આપણે ઘટના સાંભળી આપણે લેવલ 1 માં લઈ છે વાઇસ બરાબર કારણ કે આ ભક્તિ યોગ ચેપ્ટરનું નામ છે અને ભક્તિ છે એ ભક્તના ગુણગાન ગાવાથી ભક્તિ આપને જલ્દી મળે આજે જે લોકો શ્રીમદ ભાગવતમ નો ક્લાસ અટેન્ડ કર્યો હશે એને ખ્યાલ હશે કે ભક્તિ છે ને એ ભક્તની કૃપાથી જલ્દી મળે છે અને બીજું જો ભક્તની લીલામાં તમે જલ્દી કનેક્ટ થઈ શકશો કૃષ્ણની લીલામાં કનેક્ટ થવું થોડું આપણને વાર લાગે કારણ કે ભગવાનની લીલાઓ છે અચિંત્ય છે ભગવાન ખાલી 5-6 દિવસના હોય અને પૂતનાનો વધ કરી નાખે તો આપણને થોડીક વાર વિચાર આવે કે ભાઈ પૂતના એવડી મોટી રાક્ષસ હતી અને ભગવાન નાના એવા બાળક હતા એનો ખરેખર વધ કરી નાખતા હશે થોડુંક આપણને શરૂઆતમાં જે નિયોફાઇટ છે એના માટે પણ જયારે ભક્તની જે લીલાઓ સાંભળો તો તમે જલ્દી કનેક્ટ થઈ જશો બરાબર શરૂઆત હંમેશા ભક્તની લીલાઓથી કરવાની પ્રભુપાદ લીલામૃત નામનું સુંદર પુસ્તક છે પ્રભુપાદનું એ વાંચજો એમાં એમાં પ્રભુપાદનો જે જીવન પ્રસંગ છે એ ખૂબ સુંદર રીતના વર્ણવેલા છે ઓકે આ સાથે આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ એવરીવન હરે કૃષ્ણ થેન્ક યુ આપણે બધા